ધાનેરા તાલુકાના ધાખા ગામના ખેડૂતે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી પાકની રકમ મેળવવા માટે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે। ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતની મહેનત મજૂરીની ચિંતા કરી પોતાના પાકનું વળતર સારું મળે તે માટે ટેકાના ભાવે ખેડૂત પાસે પાક લેવાનું નક્કી કર્યું છે। ગુજરાત સરકારે તો સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે, પરંતુ સરકાર બદનામ થાય અને ખેડૂતો રજળે તે માટે હંમેશા તૈયાર રહેતા કેટલાક સહકારી કર્મચારીઓના લીધે સરકારની નાગરિકો માટેની સુવિધાએ દુવિધા બનીને રહી જાય છે। हाल पण गुजरात सरकार द्वारा मगफळीना पाकने टेकाना भावे खरीदी करवा माटे नोंधणीनी प्रक्रिया चालू छे, त्यारे ધાનેરા તાલુકાના ધાખા ગામના ખેડૂતે પણ સારી આવક મેળવવા માટે વર્ષ 2018માં પોતાના ખેતરમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું અને મોંઘા ભાવના બિયારણ સાથે ધાખા ગામના મુકેશ પટેલે પણ મગફળીના પાકની સારી ઉપજ મેળવી હતી અને પાક તૈયાર થયા પછી સારો ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખેડૂતોએ મગફળીનું વેચાણ પણ કર્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખેડૂત પાસેથી પણ 78 બોરી મગફળીની ખરીદી કરી 23 ક્વિન્ટલ 40 કિલોગ્રામનું બિલ પણ ખેડૂતોને આપવામાં આવ્યું હતું અને સાથે મગફળીના પાકનો ગ્રેડિંગ રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો। તમામ નિયમોને આધીન આ ખેડૂતની મગફળી પણ ખરીદાઈ હતી અને મુકેશ પટેલે પણ મગફળીના પાકનું ટેકાના ભાવે વેચાણ કરી સત્વરે પાકના પૈસા આવશે તેવા વિશ્વાસ સાથે ખેડૂત પોતાના કામે લાગી ગયો હતો। જો કે ટેકાના ભાવે વેચાણ કરેલ મગફળીના બિલોના પૈસા અન્ય ખેડૂતના ખાતામાં જમા થવા લાગ્યા પણ આ ખેડૂતના ખાતામાં પાકના પૈસા જમા થયા ન હતા, ત્યારે નાગરિક પુરવઠા નિગમની લાપરવાહીના લીધે સતત 2 વર્ષથી આ ખેડૂત પોતાના મહેનતથી પકવેલા પાકની રકમ માટે રજડી રહ્યો છે। પહેલા મગફળી યાત્રી જાતી નથી, મને 2 વર્ષથી મગફળી ઘણી જાતી હતી, મહેનત ઘણી કરતા હતી, ઘણી મળતી સંઘ લેતી ટેકા ભાવે તે મગફળી ઘણી જાતી, એકરા આવ્યા એકરા નહીં આવ્યા, મજૂરી નેટ મળતી હતી। અચ્છા, તમે વાવેતર કર્યું હતું મગફળીનું, એમ કેટલું વાવેતર કર્યું હતું? વાવેતર કર્યું તો 10 વીઘામાં। અચ્છા, શું બન્યું પછી, એમ કેમ પૈસા ના આવ્યા? પૈસા હવે આવ્યા નહીં, 1 રૂપિયા માટે આવ્યું, 1 નહીં આવ્યો। કેટલા બાકી પેમેન્ટ તમારે? બાકી 1,070। અચ્છા, કેટલી બોરી ભરાવી હતી તમે? 78। અચ્છા, એના લઈને તપાસ કરી છો? ગયા સાહેબને પૂછવા, શું કીધું સાહેબ? સાહેબને પૂછ્યું કે આવશે રા, આવશે રા। કેટલો સમય થયો? આવતા નથી, 2 વર્ષ થઈ ગયા। કયા વર્ષથી બાકી પૈસા તમારે? 18 થી। કેવો ભરાઈ દીધો મગફળી એ સમય? મગફળી આને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ છેલ્લા 8 વર્ષથી મગફળીના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે। જો કે વર્ષ 2018 દરમિયાન ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ અનેક પ્રકારની રજૂઆત થઈ હતી અને ટોકન મેળવવા માટે પણ ખેડૂતોને લાંચ આપવી પડતી હોવાની પણ બૂમરાળ ઉઠી હતી, જેનો ભોગ ધાનેરા તાલુકાના ધાખા ગામનો ખેડૂત બન્યો છે। ગામડા અને ખેતરમાં રહેતા આ ખેડૂતને ક્યાં રજૂઆત કરવી તેની પણ ખબર નથી, છતાં પોતાના સગા સંબંધીઓની મદદથી આ ખેડૂતે પણ ધાનેરા પાલમપુર અને ગાંધીનગર સુધી રૂબરૂ પહોંચી રજૂઆત કરી છે। ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ કૃષિ મંત્રી સુધી ખેડૂતને નાણાં મળે તે માટે લેખિતમાં રજૂઆત કરી છે। જો કે હજુ પણ ખેડૂતને પોતાની મહેનતની રકમ મળશે કે કેમ તે માટે જવાબ આજે પણ ખેડૂત માંગી રહ્યો છે। અમે જોઈ મહેનત કરી તો મગફળી પકવી, એમાં કોઈ બાકી ન રાખ્યું, નથા સાહેબની મોગ્યું દીધો, ગાંધીનગર સુધી ચોઈ બાકી રાખ્યું નહીં। સાહેબ પાસે જાઓ, શું કહે તમને સાહેબ? જે રજૂઆત સાહેબ કીધા તો કે પૈસા આવશે રા, કયો કયો જઈને આવ્યા તમે રજૂઆત કરવા? રજૂઆત તો આજે નથા સાહેબ પેલું મોગ્યું એ આવ્યો, પાલનપુરી લઈને આવ્યા, ગોધીનગર લઈને આવ્યા, કે આવશે રા। અચ્છા, આ વખતે વાવેતર કર્યું ખરી તમે? વાવેતર બીજું કોઈ કર્યું આવીએ, ઢગલા પૈસા નહીં આવ્યા તો વાવેતર નહીં કર્યું। અચ્છા, હવે ડર લાગે એમ કે પૈસા નહીં આવે એમ તમે? હા, એટલે આ વખતે શું આવ્યું તમે? આ વખતે રાર હતી। અચ્છા, મગફળી વાવવાનું બંધ? ના, પોરી મગફળી નથી વાવી। હા હા।